નમસ્કાર બાળ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણે સૌની શૈયારીબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું ઘરે શીખીએ ઓગસ્ટ અંક નંબર ત્રણ ધોરણ એકની તમામ પ્રવૃત્તિઓનું સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજ મિત્રો આ વિડીયોની અંદર જોઈશું મિત્રો નવાઓ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ખાસ કે વાલીઓએ આ વિડીયો વાલી પાસે બેસીને બાળકને સમજાવે એ વધુ હિતાવહ રહેશે જેથી કરી બાળક સારી રીતે સમજી શકે મિત્રો પ્રવૃત્તિ નંબર એક જોઈશું ધોરણ એકની અંદર છે વાદળ વાદળ વર્ષો પાણી તો મિત્રો તમારે જે સામગ્રીની તમારા હાથમાં સ્માર્ટફોન છે તેની તો બાળકને બાજુમાં આપેલ ક્યુ કોડ સ્કેન કરી નીચે આપેલ બંને જોડકણા દેખાડીને સંભળાવો અને ગવડાઓ વરસાદ વિશે ચોમાસા વિશે તેની સાથે વાત કરવાની છે મિત્રો અહીંયા જોડકણું આપેલું છે કે વાદળ વાદળ વર્ષો પાણી મુજને મજા પડે રમવાની ઠંડક ઠંડક થાય મારે મન ઢાઢક ઢાઢક થાય મારે મન વાદળ વાદળ વરસો પાણી જાય નાસી ગરમીની રાણી મિત્રો અહીંયા સરસ મજાનું આ જોડકણું છે તમારે ગાવાનું છે અને અહીંયા એક સરસ મજાનું બાળગીત આપેલું છે એ પણ તમારે ગાવાનું રહેશે બાળગીત છે આવો મેઘરાજા વગડાઉ વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ મુસળધાર મુસળધાર વરસે છે પાણી ડાધાર છલબલ 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 છોમ છોમ રેલમ છેલ સર સોમ સોમ સરર સરર સોમ સોમ તો મિત્રો અહીંયા સરસ મજાનું જોડકણું અને બાળ ગીત આપેલું છે તે બાળકને ગાવાનું છે તો અને જો બાળકને ગાતા ના ફાવે તો અહીંયા સરસ મજાના ક્યુઆર કોડ આપેલા છે બંને તેની અંદર જોડાકડા અને બાળક ગીત રહેલા છે તે બાળકને તમારા જે હાથમાં સ્માર્ટફોન છે તેના દ્વારા સ્કેન કરી અને બાળકને સંભળાવવાનું રહેશે બાળકને વરસાદ અંગેની નીચે આપેલી માહિતી વાલી આપવાની રહેશે જેમ કે વર ચોમાસામાં વરસાદ આવે છે વરસાદ આવે ત્યારે ખેતરમાં પાક વાવી શકાય છે વરસાદનું પાણી નદીમાં ભેગું થાય ત્યારે નદીમાં પૂર પણ આવે વરસાદના કારણે બધે ઘાસ સૂગી નીકળે તેથી ઢોળને ચર કરવાની મજા પડે વરસાદમાં કાળા કાળા વાદળો આવે અને તેમાંથી વરસાદ વરસે વાદળો અથડાય ત્યારે વીજળી થાય છે તો વાલી દ્વારા બાળકને વરસાદ વિશે અહીંયા સમજાવવાનું રહેશે મિત્રો અને અહીંયા તમારો જે સ્માર્ટફોન છે એના દ્વારા બાળકને અહીંયા જે ક્યુઆર કોડ આપેલો છે તે સ્કેન કરી એને જોડકણા અને બાળગીત સંભળાવવાના રહેશે પ્રવૃત્તિ નંબર બે છે મિત્રો અંક બનાવીએ અહીંયા અંક બનાવતા બાળકને શીખવાડવાનું છે તમારે મિત્રો સામગ્રીની જરૂર પડશે દિવાસળી અથવા સાવરણાની સળીના એક સરખા ટુકડા લેવાના છે તો કે આપણે બાળકને છથી દસ અંકની ઓળખ કરાવી છે તે માટે તેને કેટલીક દિવાસળી સાવરણાની સળીઓ આપો આપેલ નમૂના પ્રમાણે દિવાસળી ગોઠવવાનું કહો આ પ્રવૃત્તિ રોજ એકવાર કરાવવાથી બાળકને તેનો એટલે કે અંકનો આકાર બરાબર યાદ રહી જશે તો અહીંયા મિત્રો જે અલગ અલગ પ્રકારના આકારો આપેલા છે અહીંયા છ છે સાત છે આઠ છે અને નવ છે તો આ રીતે બાળક જે છે એ યાદ કરતાં શીખી જશે અહીંયા દસ છે બરાબર તો સાવરણાની અથવા બાકીશની સળાઈથી બાળકને આકાર ગોઠવવાના રહેશે છથી દસના જેથી બાળક આકાર યાદ કરશે અને અંકો પણ તૈયાર થઈ જશે પ્રવૃત્તિ નંબર ત્રણ છે અંક રંગ પૂરણી અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ બાળકને લખવાનો મહાવરો થાય તે માટે સૌપ્રથમ આપણે અહીં આપેલ અંકમાં રંગ પૂરવાના છે જે છ દસ આઠ નવ તેની અંદર રંગ પૂરશો એટલે બાળકને મહાવરો પણ થશે પ્રવૃત્તિ નંબર ચાર છે અંક લેખન તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ તો બાળકને અહીંયા છથી જે દસ અંકની ઓળખ ઓળખતા ફાવી જાય તે પછી તેને આ પ્રવૃત્તિ કરાવવાની છે અહીં તૂટક તૂટક રેખા જોવા મળે છે મિત્રો તો આ છથી દસ અંકો લખેલ છે તમારા બાળકને તેના પર પેન્સિલથી લખવાનું કહો અને આ પ્રવૃત્તિથી બાળકને અંક લખવામાં સરળતા થશે બધા જ અંકો એક સાથે લખવા કરતાં રોજ થોડું થોડું લખી તેવું કરવું જેથી બાળકને કંટાળો ન આવે તો અહીંયા છ જે તૂટક તૂટક રેખા છે તે રીતે અને બાળકને પૂરવાનું કહેવાનું છે કે છ ભાઈ આ રીતે લખવાનું છે જે તૂટક તૂટક રેખા ઉપર જ પેન્સિલ ફેરવવાની છે તેવી રીતે સાતને પેન્સ સાત ઉપર પેન્સિલ છો જેથી કરી બાળકને લખવાનો મહાવરો થશે તેવી રીતે આઠ છે નવ છે બરાબર તો બાળકને આ રીતે જે તૂટક રેખા છે તેના ઉપર જ પેન્સિલ ફેરવવાનો કહેશો જેથી કરીને છથી કરીને દસ સુધીની અંકો જે બાળક લખતા શીખી જશે પ્રવૃત્તિ નંબર પાંચ છે ગણીએ લખીએ રંગ પૂરીએ તો મિત્રો અહીંયા તમારે સામગ્રીની જરૂર પડશે પેન્સિલ અને મીણિયા રંગ તો નીચે કેટલાક ચિત્રો આપેલા છે કોઈ ચિત્રમાં ફળ છે તો કોઈમાં દડા છે કોઈમાં તારા છે તો કોઈમાં માળા છે દરેક ચિત્રને નીચે ખાનું આપેલ છે બાળકને જે તે ચિત્રમાં આપેલ વસ્તુઓ ગણીને નીચે આપેલા ખાનામાં લખવાનું કહેવાનું છે જો બાળકને ખ્યાલ ન આવે તો અહીં સંખ્યાપટ્ટી આપેલ છે તેમાં બતાવો અને પછી લખવાનું છે ગણતી વખતે બાળક જે તે વસ્તુમાં પેન્સિલથી ટપકું કરે તો ગણવામાં ભૂલ નહીં થાય ગણતરી થઈ જાય પછી ચિત્રમાં મનગમતા રંગ પૂરવાનું કહેવાનું છે તો મિત્રો અહીંયા આપેલું છે જે ફળ છે તમારે અહીંયા બાળક પાસે ગણવાના છે અને બોક્સની અંદર લખાવાના છે કે ભાઈ આ કેટલા ફળ છે તો બાળક ગણીને કહે છે કે આ છ ફળ છે પછી અહીંયા મિત્રો ફૂલ આપેલા છે તો કહેવાનું છે કે આ જે ડાળખી છે એની અંદર કેટલા ફૂલ રહેલા છે તો બાળક ગણીને કહેશે કે આ આઠ ફૂલ છે અને બાળકને જો લખતા ન ફાવે તો અહીંયાથી જે એકથી દસ સુધીના અંકો આપેલા છે તેમાંથી લખવાનો મહાવરો કરાવવાનો છે અહીંયા મિત્રો આપેલા છે ફૂલ એને પણ બાળકને ગણાવવાના છે અને કેટલા ફૂલ છે જે પાંદડા છે એ પાંદડા બાળકને કહેવાનું છે તો બાળક છે દસ તો દસ આમાંથી જો બાળકને લખતા ન ફાવે તો કે ભાઈ આને દસ કહેવાય એ રીતે મહાવરો કરાવવાનો રહેશે અને વાલીએ પાસે બેસીને જ આ પ્રવૃત્તિ કરાવશો તો સારી રીતે બાળક સમજી શકશે અહીંયા મિત્રો દડા આપેલા છે બાળક પાસે ગણાવવાના છે કે અહીંયા દડા કેટલા છે તો બાળક કહેશે કે આ દડા દસ છે અને દસ જે અહીંયા નીચે ખાનું છે તેની અંદર લખવાનું કહેવાનું છે પછી અહીંયા છે દ્રાક્ષનું જે ઝુમખું છે એની અંદર કેટલી દ્રાક્ષ છે તો બાળક નવ કહેશે બાળક પાસે નવ લખાવાના છે અહીંયા મણકા છે કેટલા છે તો કે આઠ છે બાળક પાસે નીચે બોક્સમાં આઠ લખાવાના રહેશે અહીંયા બેલ આપેલા છે જે કંટાળી છે તે કેટલી છે તો બાળક સાત કહેશે તો અહીંયા બાળક પાસે ગણાવી અને એક બે રીતે સાત લખવાનું કહેવાનું છે બોક્સમાં અહીંયા કેરીઓ કેટલી આપેલી છે તો બાળક ગણીને કહેશે કે છ છે તો અહીંયા બાળક પાસે બોક્સમાં છ લખાવાનું રહેશે અને અહીંયા તારા આપેલા છે તો બાળક પાને કહેવાનું છે કે અહીંયા કેટલા તારા જે આપેલા છે ચિત્રની અંદર તો બાળક ગણશે અને કહેશે કે આઠ છે તો પછી આઠનો મહાવરો કરાવવાનો રહેશે આ રીતે બાળક છે એકથી દસ સુધીની સંખ્યા લખતા શીખી જશે પ્રવૃત્તિ નંબર છ છે અક્ષર ઓળખો અહીંયા મિત્રો તમારે છાપું ગુંદર નકામી ચોપડી લેવાની છે અને આવા અક્ષરો બાળક પાસે ચોંટડાવાના છે કે જે વ છે તો વ જ્યાં છાપામાં વ ક્યાં આપેલો છે ચોપડીમાં ક્યાં વ છે એને કટિંગ કરી અને જે અહીંયા બોક્સ આપેલું છે એની અંદર વ વ ચોંટડાવાના છે ર ર છે એ ગુંદરથી મદદથી ચોંટાવવાના છે એ રીતે સ છે દ છે એ રીતે ચોંટાવવાના રહેશે તેવી જ રીતે જેથી કરીને બાળકને અહીંયા મહાવરો થશે વ ર સ દ લખવાનો અને બાળક સારી રીતે લખી શકશે પ્રવૃત્તિ નંબર સાત છે દિવાસળીની રમત અહીંયા મિત્રો તમારે સામગ્રીની જરૂર પડશે દિવાસળીની પેટી બાળકને એકથી દસ સુધીની મહાવરો થાય તે માટે આ રમત રમ રમાડવાની છે મિત્રો આ રમત તમારે અને તમારા બાળક સાથે રમવાની છે તમે અને બાળક સામે સામે બેસો બંનેની વચ્ચે દિવાસળીની પેટી રાખો અને દિવાસળીની પેટીમાં દસ દિવાસળી કાઢી લેવાની છે હવે તમે દસે દિવાસળી એક હાથમાં પકડીને દિવાસળીની પેટીથી હાથને થોડો ઊંચે રાખીને દિવાસળીને છોડી દેવાની છે આમ કરવાથી તમામ દિવાસળીઓ નીચે પડશે અને હવે તમે એક પછી એક દિવાસળી હટાવતા જાઓ અને ગણતા જાઓ જો એક દિવાસળી હટાવતી વખતે બીજી કોઈ દિવાસળી હલી કે ખસી જાય તો તમારો વારો પૂરો કરવાનો રહેશે હવે બાળકનો વારો આવશે ને તે પણ આ પ્રમાણે કરશે આ પ્રયત્ન બાળકને વારંવાર કરવા દેવાનો છે આમ કરવાથી બાળકમાં એકાગ્રતા આવશે અને જે એકથી દસ સુધીની સંખ્યા છે એ ગણવાનો મહાવરો થશે તો આ રમત સમજવા માટે મિત્રો અહીંયા સરસ મજાનો ક્યુઆર કોડ પણ આપેલો છે એ ક્યુ આર કોડની મદદથી તમે તમારા હાથમાં જે સ્માર્ટફોન રહેલો છે જે તમારે અહીંયા સ્કેન કરવાનો રહેશે અને જે અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ જોવાની રહેશે જ્યાંથી બાળક સારી રીતે સમજી શકે પ્રવૃત્તિ નંબર આઠ છે મિત્રો અક્ષરલેખન તો અહીંયા તમારે મિત્રો સામગ્રીની જરૂર પડશે પેન્સિલ અને મીણિયા રંગ તો બાળકને વરસદ એ ચારે અક્ષરો આપણે માટીકામ દ્વારા શીખ્યા હવે તને લખતા શીખવાના છે અને નીચે ચારેય મૂળાક્ષરો આપેલા છે તેમાં રંગો પૂરવાના કહેવાનું છે અને મિત્રો અહીંયા સરસ જે તૂટક તૂટક રેખાઓ આપેલી છે વ ઉપર ર ઉપર સ ઉપર ને દ ઉપર એ બાળકને ઘૂંટાવાની છે જેથી કરી બાળકને વરસદ લખવાનો માહોરો થશે અને બાળક સારી રીતે લખી શકશે પ્રવૃત્તિ નંબર નવ છે સંખ્યાપટી તેમાં મિત્રો સામગ્રીની જરૂર પડશે કડક કાગળ અને પેન લેવાની છે બાળકને આંખ આગળ પાછ આગળ પાછળની સંખ્યાની સમજણ પડે તે માટે અંક સંખ્યા પટ્ટી દોરી છે હવે બાજુમાં એક છોકરાનું અને એક છોકરીનું ચિત્ર આપેલ છે તેના જેવા ચિત્ર દોરી એને કાપી લેવાના છે આમ તમારી પાસે કાપેલા બે ચિત્ર હશે એક છોકરાનું અને બીજું છોકરીનું હવે છોકરે છોકરીના કાપેલા ચિત્રને અંક નંબર ત્રણ મૂકો અને છોકરાના કાપેલા ચિત્રને અંક નંબર પાંચ પર મૂકવાના છે અને પછી પૂછવાનું છે કે કઈ સંખ્યા વચ્ચે આવશે એટલે કે ત્રણ અને પાંચની વચ્ચે કઈ સંખ્યા આવે તો બાળક તરત જ કહેશે કે ચાર સંખ્યા આવે છે આ જ રીતે તેને નીચે આપેલી કોઈ સંખ્યા પટ્ટી પરથી કોઈ સંખ્યા મૂકીને પૂછો કે તેની પહેલાંની સંખ્યા કઈ આવે અને પછીની સંખ્યા કઈ આવે વચ્ચેની સંખ્યા કઈ હોય આ પ્રવૃત્તિ રોજ કરાવવાથી જતી બાળકને જે માહોલો છે એ દ્રઢ બનશે અહીં મિત્રો તમે એ રીતે બાળકને સમજાવવાનું છે કે સાત છે અહીંયા અને અહીંયા જે છોકરી સાત ઉપર છે અને છોકરાને આઠ ઉપર મૂકીને કહેવાનું છે કે વચ્ચેની સંખ્યા કઈ આવે તો બાળક કહેશે આઠ તો કે છોકરીની પહેલાં કઈ સંખ્યા છે તો બાળક કહેશે કે છોકરીની પહેલાં છ છે અને છોકરાની પછી તો કહેશે દસ છે તો આ રીતે બાળકને મહાવરો દ્રઢ કરાવવાનો છે તે કરીને સંખ્યા બાળક સારી રીતે સમજી શકે ઉલટ સુલટ અહીંયા ક્યુઆર કોડ આપેલો છે તેની મદદથી તમે સ્કેન કરી અને આ પ્રવૃત્તિ સારી રીતે સમજી શકો છો પ્રવૃત્તિ નંબર દસ છે શબ્દ વાંચીએ શબ્દ લખીએ અહીંયા મિત્રો આપેલા શબ્દ છે જે ગ મ ન સ દ આઠ મૂળાક્ષરોમાંથી બનેલા છે અને બાળકને આ શબ્દો વંચાવીએ તેનો અર્થ સમજાવી અને એ શબ્દોનો લખાવાનો છે એક દિવસમાં વધુમાં વધુ દસ શબ્દો લખીએ વધારે હિતાવહ છે જેથી બાળકને કંટાળો પણ આવે નહીં અહીંયા મિત્રો બાળકને અહીંયા વંચાવવાનું છે કે આ શું લખેલ છે બાળક પાંચ છે નવ તો પછી અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે તેમાં નવ લખાવવાના છે અને બાળકને કહેવાનું છે નવ એ શું છે તો નવ એક અંકનું નામ છે જે આપણે ગુજરાતીમાં કે ઇંગ્લિશ નવ આવતા હોય છે ગુજરાતીમાં બરાબર પછી રન છે તો બાળકને અહીંયા લખવાનું છે રન અને કહેવાનું છે કે ક્રિકેટની અંદર જે રન લેવામાં આવે છે પછી દર છે તો દર એ ઉંદરનો દર હોય છે સાપનો દર હોય છે જે સાપનું ઘર કહેવામાં આવે છે ઉંદરનું ઘર કહેવામાં આવે છે તે રીતે અહીંયા વાન છે એ રીતે બાળકને અહીંયા લખાવાનું છે અને વાનનો અર્થ સમજાવવાનો છે દાગ છે તો અહીંયા સરસ મજાના અલગ અલગ શબ્દો આપેલા છે તે નીચે લખાવાના રહેશે અને બાળક પાસે તેને બાળકને અર્થ સમજાવવાના રહેશે જેથી કરીને બાળકના મનમાં દ્રઢતા આવશે અને શબ્દોનો અર્થ સારી રીતે સમજી શકશે પ્રવૃત્તિ નંબર અગિયાર છે સરવાળા શીખીએ અહીંયા મિત્રો તમારે સામગ્રીની જરૂર પડશે કાકરા પથ્થર બટન ચણા વટાણા ઠળિયા કે આસપાસ મળી શકે તેવી વસ્તુઓ બાળકને આપણે સરવાળા શીખવાની શરૂઆત કરવી છે તે માટે નીચે આપેલા ખાનામાં વસ્તુ મૂકવાનું છે અને ઉદાહરણ તરીકે નીચે જુઓ પહેલાં ચિત્રમાં ત્રણ ખાના છે તે ત્રણેયમાં એક એક વસ્તુ મૂકવી એક વસ્તુ પથ્થર એ એ વસ્તુ કે પથ્થર બટન ચણા વટાણા કે ઠળિયામાંથી કોઈ પણ હોઈ શકે તેના પછી વત્તાની નિશાની કરવાની છે અને ત્યારે પછી બે ખાના આપેલા છે તેમાં બે વસ્તુ મૂકવાની છે અને ત્યાર પછી તે વસ્તુઓ ભેગી કરી બરાબરની નિશાની કરવાની રહેશે મિત્રો આ છે બરાબરની નિશાની પછીના ખાનામાં મૂકવાનું કહેવાનું છે પછી અને હવે બધા પથ્થર ગણવાનો છે તેને નીચે આપેલા ખાનામાં અંકમાં લખવાનું કહેવાનું છે અહીંયા મિત્રો એક ઉદાહરણ આપેલું છે કે કોઈ પણ વસ્તુ તમારે અહીંયા મૂકવાની છે અને બાળકને કહેવાનું છે કે આ કેટલી વસ્તુ છે તો બાળક છે ત્રણ છે પછી વત્તાનું નિશાન કરવાનું છે અને અહીંયા કોઈપણ બે વસ્તુ મૂકવાની છે બાળક કહેશે કે આ ખાનામાં બાળકને કહેવાનું છે કે આ ખાનામાં કેટલી વસ્તુ છે બાળક કહેશે બે છે પછી બે લખાવાના છે પછી કહેવાનું છે કે ત્રણ ને બે કેટલા થાય તો બાળક કહેશે પાંચ પણ જ્યાં વસ્તુ આપેલી હોય તે પણ અહીંયા મૂકી દેવાની છે આ રીતે કરાવવાનું છે બાળકને તો અહીંયા પણ આપેલું છે આ રીતે સરવાળા બાળક પાસે કરાવવાના છે જેથી બાળક જલ્દીથી ગણી અને સરવાળા કરી શકશે અહીંયા ત્રણ વસ્તુ મૂકી દેવાની છે અહીંયા એક વસ્તુ મૂકવાની છે અને બાળકને કહેવાનું છે કે અહીંયા કેટલા બોક્સ છે અને એમાં વસ્તુ કેટલી છે બાળક કૈસે ત્રણ છે અહીંયા એક છે તો ત્રણ વત્તા એક કેટલા થાય તે વસ્તુ પણ અહીંયા બાળક પાસે મૂકવાની છે અને બાળક કૈસે ચાર થશે પછી અહીંયા બે આપેલા છે બોક્સ અને અહીંયા આપેલા છે ચાર કોઈ પણ વસ્તુ મૂકશો તમે બાળક પાસે ગણાવવાની છે અને બાળક પાસે સરવાળો કરવાનો રહેશે તેવી રીતે અહીંયા એક વત્તા બે કેટલા થાય ત્રણ વત્તા ચાર કેટલા થાય એક વત્તા બે કેટલા થાય આ રીતે બાળક પાસે એ વસ્તુ ગણાવીને કહેવાનું છે જેથી કરી બાળક જે શરૂઆતમાં સરવાળા કરતાં શીખશે મિત્રો પ્રવૃત્તિ નંબર બાર છે ચાલો વાંચન કરીએ અહીં આપેલ વાક્યો બાળકને વંચાવવાના છે તે તથા તેનો અર્થ પણ સમજાવવાનો છે અહીં આપેલું છે વરસાદ ગરજ ગરજ વરસાદ વરસ વરસ મારા ગામમાં વરસ સરસ સરસ વરસ તો બાળકને અહીંયા જે શબ્દો આપેલા છે કે વરસાદ એ શું છે કે જે આકાશમાંથી આપણે ચોમાસામાં વરસાદ આવતો હોય છે અને ગરજે છે જે ગાજે છે વરસાદ બરાબર વીજળીના ચમકારાથી તે રીતે બાળકને સમજાવવાનો છે વરસાદ વરસ વરસ વરસાદ થા બરાબર પડ નીચે ધરતી ઉપર મારા ગામમાં વરસ એટલે કે મારા ગામની અંદર વરસાદ તું આવ સરસ સરસ વરસ એટલે કે સારો સારો વરસ આ રીતે બાળકને અહીંયા શબ્દ જે વાક્યો આપેલા છે એ વંચાવી અને એનો અર્થ સમજાવવાનો છે બાળક પાસે બીજું છે નમન જગન જમ મનન ગમ ગમન જમ ગરમ ગરમ જમ નરમ નરમ જમ તેવી રીતે અહીંયા રામ રસરમ રાજ રસરમ મનન રસ રાસરમ બરાબર જગન રાસરમ તો અલગ અલગ પ્રકારના જે અહીંયા શબ્દો આપેલા છે તે બાળકને સમજાવવાના છે અહીંયા મિત્રો પ્રવૃત્તિ નંબર દસ છે ઉંદરડીની વાર્તા છે અહીંયા મિત્રો તમારે ક્યુઆર કોડની મદદથી આ વાર્તા છે બાળકને દેખાડવાની છે અને વાર્તા સારી રીતે બાળક સમજી શકે તેના માટે તમારે વાર્તા એકવાર વાંચી પણ જવાનું છે બાળક પાસે તો સરસ મજાનો ક્યુઆર કોડ આપેલો છે તેની મદદથી તમારા જે તાત્મા સ્માર્ટફોન છે તેની મદદથી તમારે સ્કેન કરીને વાર્તા બાળકને સમજાવવાની છે અને જો બાળ તમારી પાસે કોઈ ફોન ના હોય તો કાંઈ વાંધો નહીં તમારે મિત્રો અહીંયા જે સરસ મજાનો જે વાર્તા આપેલી છે એ બાળકને પાસે વાંચવાની છે અને બાળકને સંભળાવવાની છે અને પછી તે વાર્તા સાંભળી સમજી લે પછી બાળક પાસે બાળકને કહેવાનું છે કે આ વાર્તા શું છે તો પણ થોડાક શબ્દો કહે બાળક સારી રીતે કહી શકશે જેથી કરી આ વાર્તા જે બાળકની અંદર દઢતા છે બરાબર તે વિકસિત થશે અને વાર્તા કહેવાની ટીવ પડશે પ્રવૃત્તિ નંબર ચૌદ છે સ્વચ્છતાની સીડી એ મિત્રો સામગ્રીની જરૂર પડશે અલગ અલગ રંગની કુકરી કુકરી તરીકે બટન નાના પથ્થર કે પ્લાસ્ટિકની કુકરી પણ ચાલે છે અથવા એક રૂપિયાનો સિક્કો લેવાનો છે તો બાળકને નખ દાંત જીભ અને શરીરની ચોખ્ખાઈની સમજ પડે તે માટે અહીં એક રમત આપેલી છે રમત બેથી ચાર સભ્યો રમી શકશે આ રમત સાપ સીડી જેવી જ છે અહીં શરૂ લખે શરૂ લખેલા ખાનામાં અલગ અલગ રંગની કુકરી લો જેના જેટલા રમનાર સભ્યો હોય તેટલા નંગ કુકરી રાખવી પાસે પાછા તરીકે એક રૂપિયાનો સિક્કો રાખો પહેલો ખેલાડી સિક્કાને હાથમાં ઊભો રાખીને ગોળ ફેરવે સિક્કો જ્યારે પડીને જમીન પર સ્થિર થાય ત્યારે જુઓ જો ઉપરની તરફ એક લખેલ હોય તો એક ખાનામાં જેટલી કુકરી ચાલશે અને જો બીજી બાજુ હોય તો બે ખાના જેટલી કુકરી ચાલશે રમત રમતા જો કોઈ તીર આવે તો તીરની નિશાને દિશામાં જવાનું છે અને તીર આગળ લઈ જાય તો આગળ અને પાછળ લઈ જાય તો પાછળ જવું સાથે સાથે શરીરના ટેંગની સફાઈ અને તેમંગની સફાઈના સાધનની સમજ આપવાની છે જેમ કે નેઇલ કટરથી નખ કપાય છે ટુઆલથી શરીર લૂંછાય છે આ જ રીતે રોજ એકવાર રમત રમાડવાની છે અને આ રમત એકથી દસના અંક અને સ્વચ્છતા અને તેના સાધનો બરાબર સમજાવવાના છે એટલે કે મિત્રો અહીંયા તમારે શરૂઆત કરવાની છે શરૂ લખેલું છે ત્યાંથી અને પછી કૂકરી ફેંકવાની છે જ્યાં પડે એ રીતે તમારે ધારું કે બે ઉપર પડે છે તો કહેવાનું છે કે ભાઈ બે બે ઉપર જે બાળક છે એ બ્રશ કરી રહ્યો છે જેથી દાંતની સફાઈ થાય છે અને પછી તમારે જે અહીંયા ચાર ઉપર તીર આપેલું છે તેની મદદથી કહેવાનું છે કે આ ઉલ્યું છે અને જેથી જીભને સાફ કરવામાં આવે છે પછી તમારે અહીંયા મિત્રો જો દસ ઉપર હોય તો તમારે બાળકને કહેવાનું છે કે આ નખ વધેલા છે અને નખ વધેલા છે તેને અહીંયા નેઇલ કટર છે તેની મદદથી નખને એક આપવા જોઈએ પછી પાંચ નંબર ઉપર હોય તો અહીંયા મિત્રો કહેવાય છે કે આ બાળક નાઈ રહ્યું છે અને નાહીને પછી એને શરીર રૂછું પડે ટુવાલથી અને આઠ ઉપર પડે તો બાળકને કહેવાનું સમજાવવાનું છે કે અહીંયા જે કાન છે કાનમાં કચરો કાઢવા માટે જે અહીંયા આપેલું છે તેની મદદથી બાળક જે કાનમાંથી મેલ કાઢવામાં આવે છે તો આ રીતે મિત્રો તમારો અહીંયા સ્માર્ટફોન દ્વારા ક્યુઆર કોડને સ્કેન કરવાનું છે અને આ પ્રવૃત્તિ સારી રીતે સમજી શકો છો તો આથી મિત્રો તમારી પ્રવૃત્તિ એકથી ચૌદ મિત્રો આશા છે કે તમને અમારો વિડિયો ગમ્યો જશે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો